બનાસકાંઠા જિલ્લાના ભાજપના કાર્યકર દિનેશભાઈ અનાવાડિયાની રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. ભાજપે ફરી એકવાર સાબિત કર્યું છે કે નિષ્ઠાવાન અને અદના કાર્યકર્તાઓની પાર્ટીમાં કદર કરી તેમને યોગ્ય સ્થાન આપવામાં આવે છે. ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને બૂથ લેવલના કાર્યકર્તા એવા દિનેશભાઈ અનાવાડિયાને ભાજપે રાજ્યસભા માટે નોમિનેટ કર્યા છે. છેલ્લા 40 વર્ષથી ભાજપ માટે કામ કરતા દિનેશભાઈ અનાવાડિયાએ જિલ્લાથી લઈ રાજ્ય લેવલે અલગ અલગ ફરજો નિભાવી ચૂક્યા છે. આજે જ્યારે ભાજપે તેમને રાજ્યસભા માટે નોમિનેટ કર્યા છે ત્યારે તેમણે ભાજપના તમામ આગેવાનોનો આભાર માન્યો હતો. જો તે રાજ્યસભાની ચૂંટણી જીતે તો આગામી સમયમાં બનાસકાંઠાના પ્રાણ પ્રશ્નો તેમજ ઉત્તર ગુજરાતના પ્રશ્નોને વાચા મળે તે માટે કામ કરશે. નામની પસંદગી રાજ્યસભાના સભ્ય તરીકે કરી છે એ બદલ આપણા વડાપ્રધાન આદરણીય શ્રી મોદી સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નડ્ડા સાહેબ, આપણા આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને ગુજરાતના પ્રમુખ આદરણીય શ્રી પાટિલ સાહેબ, આપણા મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબ, આદરણીય નીતિનભાઈ, તમામનો આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને મારા જેવા એક નાના સમાજમાંથી આવતા કાર્યકર્તાને ક્યારે વિચાર્યું ના હોય એવી મોટી જવાબદારી ભારતીય જનતા પાર્ટીએ જ્યારે આપી છે ત્યારે આ જવાબદારી હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ એવી પાર્ટીને પણ ખાતરી આપું છું. પહેલા તો હું રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશના નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીનો આભાર માનીશ કે એક સામાન્ય કાર્યકર્તાને જે યુવા મોરચાથી કામ કરતા કરતા વિવિધ જવાબદારીઓ નિભાવતા એક સામાન્ય કાર્યકર્તાને પ્રદેશે અને રાષ્ટ્રીય નેતૃત્વે રાજ્યસભા સુધી મોકલ્યા. એટલે એક નહીં કોઈ દિવસ કોઈ માગણી કરેલી, નહીં કોઈ દિવસ કોઈ અપેક્ષા રાખેલી, પરંતુ પ્રદેશ અને રાષ્ટ્રીય નેતૃત્વે સામેથી જોઈને વિચારીને એક આગેવાન તરીકે દિનેશભાઈને અહીંયા આગળ રાજ્યસભાના નોમિનેટ કરવાનો જે નિર્ણય કર્યો છે, હું દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનો, આદરણીય અમિતભાઈ શાહ સાહેબનો, મારા નડ્ડાજીનો, રાષ્ટ્રીય અધ્યક્ષજીનો અને પ્રદેશના પ્રમુખ સી આર ભાઈ પાટીલજીનો અને વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રીશ્રી અને નીતિનભાઈ આ તમામ અમારા પ્રદેશના નેતૃત્વનો, રાષ્ટ્રીય નેતૃત્વનો હૃદયપૂર્વક બનાસકાંઠા જિલ્લા વતી ખૂબ ખૂબ આભાર માનું છું. અને આજે બધા કાર્યકર્તાઓને અંદરથી આનંદ છે કે એક કામ કરતા કાર્યકર્તાને, ચૂપચાપ કામ કરતા કાર્યકર્તાને રાજ્યસભા સુધી પહોંચાડી શકાય છે. એટલે આ એક દિનેશભાઈને આપી છે રાજ્યસભાની ટિકિટ અને એમને નોમિનેટ કર્યા છે એવું નહીં, પરંતુ આ એક એક કાર્યકર્તા એવું માને છે કે આ અમને પોતાને રાજ્યસભાની અંદર મૂક્યા હોય એવો આનંદ દિનેશભાઈના કારણે કરીને થાય છે. દિનેશભાઈ પ્રજાપતિ સમાજ જ માત્ર નહીં પરંતુ બક્ષીપંચ સમાજની અંદર પણ, બક્ષીપંચ મોરચામાં પણ એમણે ખૂબ સારું કામ કર્યું. એટલે અનેક કાર્યકર્તાઓનો એક સામાન્ય સહજ સ્વભાવવાળા કાર્યકર્તા, એટલે હું માનું છું કે એક એક કાર્યકર્તાને આજે ખૂબ આનંદ મળ્યો છે. બનાસકાંઠા માટે કેટલું ગૌરવનો પડે છે.